नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण छ विषय सामाजिक विज्ञान पाठ नंबर त्रण प्राचीन नगर और ग्रंथों आ प्रकरण आज आप अभ्यास करने जा रहा है। तो आ प्रकरण आप अगौर त्रण वीडियो मध्यम द्वारा समग्र प्रकरण ये शीखा प्रयत्न करो अंदर आप सर्व ने ये समग्र प्रकरण की संपूर्ण समझ प्राप्त करी हे। तो आज फरी एक बार आप समझ मिला प्रयत्न करवा तो सौ प्रथम आपने पहला बढ़ समझिए तो पाठ नाम से प्राचीन नगरो ग्रंथों तो विश्व घना बदा देशों की अंदर आपने अनेक प्रकार नगरो मिली आया है। अपने अवारनवा संस्कृति और सभ्यता एवं बे शब्दों अपने अवारनवा सांभ्या एनी अंदर थी आपने कदा बने शब्दों संस्कृति ए मनुष्य रहनी साथ संकड़ेल बाबत है। एटले कि संस्कृति एक जीवन जीवन कला है, जैसे सभ्यता ए मानवी पोतानी बुद्धि आवड़ कला कौशल्य पोताना जीवन में एक विशिष्ट अवस्था सर्जन करे सभ्यता ने नाम ओळखीए। फरी एक बार आप समझी लीए कि संस्कृति ए मनुष्य रहनी साथ संकड़ेल बाबत है। एटले कि मानव ने जीवन जीवानी एक कला है, जैसे सभ्यता ए मानवी पोतानी बुद्धि आवड़ कला कौशल्य एक विशिष्ट अवस्था जीवन में सर्जन करे सभ्यता नाम ओळखी। अपने अवारनवा संस्कृति और सभ्यता एवं शब्द अपने आ प्रकरण में समझवा प्रयत्न करीशुं। तो एमांथी आपणे जो आगळ बात करिए तो पहला में पहले तो अपनी हड़प्पा सभ्यता है, ये हड़प्पा सभ्यता ने अपने सिंधु खीणी सभ्यता ना नाम से ओळखी छे। कारण के ईस्वी सन 1921 में हड़प्पा माथी ये सिंधु खीणी सभ्यता ना अवशेषो मळी आवेला छे, एटला माटे अपने हड़प्पा सभ्यता की संस्कृति ने अपने सिंधु खीणी सभ्यता की संस्कृति पर ओळखवा तरीके ओळखवामां आवे छे। विश्व में आप जोईए तो भारत चीन इजिप्त मेसोपोटेमिया रोम वगैरह देशों की अंदर आपने मानव समाज महान सभ्यता दर्शन थाय छे। तो एवं घना बदा स्थलों आप प्रकरण में बात करवानी छे। तो पहला में पहलू आवे छे मोहेंजोदड़ो। तो मोहेंजोदड़ो में आप जुए तो मोहेंजोदड़ो हड़प्पा लोथल धोलावीरा कालीबंगन वगैरह पुरातत्व स्थलों एवं જેમાંથી આપણને વિશ્વની મહાન સભ્યતાના એ દર્શન થાય છે। તો સૌપ્રથમ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે હડપ્પા સભ્યતાની નગર રચના કેવી હતી। તો સૌપ્રથમ આપણે જોઈએ તો આયોજનબદ્ધ નગર રચના। આયોજનબદ્ધ નગર રચના એ હડપ્પા સભ્યતાની મુખ્ય લાક્ષણિકતા ગણી શકાય, કારણ કે એ નગરની અંદર ઘણા બધા પ્રકારે અલગ અલગ વિશેષતાઓ આપણને જોવા મળે છે। तो सौ प्रथम आप जुए तो हड़प्पा सभ्यता नगर नगर में रहता लोग सौ प्रथम पूर्व दिशा में सामान्य प्रजा रहती थी, जैसे पश्चिम दिशा में शासकों रहता था। ये पश्चिम दिशा में जे शासकों रहता था ये शासकों किला में रहता था एवं मानवामां आवे छे। एटले सौ प्रथम आप आ भेद समझी लीए कि पूर्व दिशा में सामान्य प्रजा रहती थी, જ્યારે પશ્ચિમ દિશામાં એ નગરના શાસકો રહેતા હતા। એ શાસકો જ્યાં રહેતા હતા તેની ફરતે એ કિલ્લો એટલે કે કોટ પણ બાંધવામાં આવેલો હતો, એટલે પ્રજા અને શાસકો બંને વિરુદ્ધ દિશામાં રહેતા હતા। જ્યારે આપણે અગાઉ જોઈએ તો ત્યાંની નગર રચનામાં એવું હતું કે ત્યાં આગળ આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા આપણે જોવા મળતી, ત્યાંના મકાનોની રચના પણ વિશિષ્ટ રીતે ત્યારબાદ આપણે સમજીએ કે નગરની રચના
માં રસ્તાઓ અને શેરીઓની રચના કેવી રીતે કરવામાં આવી હતી? તો સૌપ્રથમ સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ એવા બે આકારમાં વહેંચાઈ જાય એવી રીતે એમના નગરના રસ્તાઓ અને શેરીઓનું આયોજન કરવામાં આવેલું હતું. એમાં આપણે જોઈએ તો દરવાજે નગરની અંદર જે મકાનો બાંધવામાં આવેલા એ મકાનના જે દરવાજા મુખ્ય માર્ગોમાં બનાવવાની જગ્યાએ એમણે અંદર શેરીના રસ્તા તરફ બનાવવામાં આવેલા હતા. એટલે કે મુખ્ય માર્ગોમાં દરવાજા હતા નહીં, અંદરની તરફ એ દરવાજાની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. શેરીઓ પણ એવી હતી કે એકબીજાને કાટખૂણે કાપતી, એટલે કાટખૂણે બે વસ્તુ ખૂણો બને એવી રીતે આ શેરીઓ એટલે કે ગલીઓ અથવા ફળિયા એનું આયોજન કરવામાં આવેલું હતું. તો આમ આપણે જોવા જઈએ તો રસ્તાઓ અને શેરીઓ એનું આયોજન એવી રીતે કરવામાં આવેલું કે સમગ્ર નગર એ ચોરસ અને લંબચોરસ આકારમાં વહેંચાઈ જાય એવી સુંદર વ્યવસ્થા આપણે જોવા મળે છે. ત્યારબાદ હડપ્પ્ય સભ્યતાની જે ગટર વ્યવસ્થા હતી એ અત્યંત સુવિકસિત હતી અને આપણે સ્વસ્થતાના પણ એની અંદર દર્શન થાય છે. ગામની અંદર જે પ્રજા રહેતી હતી એ ગ્રામની પ્રજા જે પાણીનો નિકાલ કરતી એ પાણી એ સૌપ્રથમ નાની ગટરમાં જતું, નાની ગટરમાંથી પાણી એ મોટી ગટરમાં જતું અને મોટી ગટરમાંથી પાણી એ ગામની બહાર અથવા રાજ્યની બહાર એનો નિકાલ કરવામાં આવતો હતો. એટલે કે નગરની ગટર રચના અત્યંત સુવિકસિત અને સ્વચ્છતા ભરી હતી જે આપણે જોઈ શકાય છે. તો આ રીતે આપણે જોયું કે હડપ્પ્ય સભ્યતાની નગર રચના એ આયોજન બધ આપણને જોવા મળે છે. તો આ એની વિશેષતાઓ થઈ, આ આપણે નગર રચનાની વાત એ રીતે આપણે સમજ્યા છે. અનેક નગરોમાંથી આપણને એ હડપ્પ્ય સભ્યતાના અવશેષો મળી આવ્યા છે. એમાં સૌ પ્રથમ આપણે એ મોહેંજોદડોની આપણે વાત કરીએ તો મોહેંજોદડોમાંથી આપણને જાહેર સ્નાનાગરના અવશેષો મળી આવ્યા છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે મોહેંજોદડો નામના નગરમાંથી જાહેર સ્નાનાગરના અવશેષો મળી આવ્યા છે. એ જાહેર સ્નાનાગરની અંદર વચ્ચે મધ્યમાં એ સ્નાન કુંડ આવેલો છે. એ સ્નાન કુંડમાં ઉતરવા માટે બંને બાજુએ અગત્યની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. એ સ્નાન કુંડની અંદર એ સ્નાન કરવા માટે ચારે ચાર દિશાની અંદર એટલે કે ચાર ખૂણાની અંદર એ વસ્ત્રો બદલવા માટે ઓરડીઓની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હતી. એ જાહેર સ્નાનાગરનો ઉપયોગ લોકો કોઈ ધાર્મિક પ્રસંગ હોય કે કોઈ ઉત્સવ હોય એવા દિવસે આ જાહેર સ્નાનાગરનો ઉપયોગ કરવામાં આવતો હતો. મોહેંજોદડોમાંથી એક સ્તંભવાળું મકાન પણ મળી આવ્યું છે જે એ સભાગૃહની ઓળખ આપે છે. તો આ રીતે મોહેંજોદડો નામનું નગર એ પુરાતત્વ સ્થળ છે કે આપણે આમ કહી શકાય. ત્યારબાદ આવે છે હડપ્પા. એ પ્રાચીન સમયનું એક પુરાતત્વ સ્થળ તરીકે ગણવામાં આવે છે. તો આપણે હડપ્પા વિશે હવે વાત કરીશું. તો હડપ્પા એ પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં એટલે કે હાલ પાકિસ્તાનમાં આવેલું એક પુરાતત્વ સ્થળ ગણી શકાય. હડપ્પા એ પ્રાચીન સમયનું એક મુખ્ય નગર હશે એવું માનવામાં આવે છે અને હડપ્પાની મુખ્ય વિશેષતા તેના અન્ન ભંડારો છે. આ આપણે ખાસ યાદ રાખીશું કે હડપ્પા નામના નગરની મુખ્ય વિશેષતા કઈ હતી. તો હડપ્પા નામના નગરની મુખ્ય વિશેષતા ત્યાંથી અન્ન ભંડારો મળી આવેલા છે અને એ પાકિસ્તાનમાં આવેલી રાવી નદીના કિનારે એ 12 જેટલા અન્ન ભંડારો મળી આવેલા છે. આપણે ખાસ યાદ રાખવાનું. ત્યારબાદ આવે છે લોથલ. તો લોથલ એ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું એક પ્રાચીન અને સમૃદ્ધ નગર હતું. એ લોથલની અંદર આપણે જોઈએ તો એ ભારતનું પ્રાચીન અને સમૃદ્ધ નગર હતું. સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય વ્યવહારો પણ એ લોથલના માધ્યમ દ્વારા કરવામાં આવતા હતા. લોથલની અંદર આપણે જોઈએ તો એક આપણે જોઈએ તો મકાનમાં એક ધક્કો પણ મળી આવેલો છે. એટલે કે ત્યાંથી ઈંટોનું બનેલું માળખું જેને આપણે ડોકયાર્ડ
एक्साम्पल આપી જોઈએ તો લોથરમાંથી વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવેલી છે એટલે આ બધી વિશેષતાઓના આધારે આપણે કહી શકાય કે લોથર એ પ્રાચીન ભારત એક સમૃદ્ધ બંદર હતું એમ આપણે સમજી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે સમજીએ ધોળાવીરા તો ધોળાવીરા એ કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં અને ખડીવેટ વિસ્તારમાં આવેલું એક પુરાતત્વ સ્થળ છે હડપ્પા નગરને આપણે મુખ્ય બે વિભાગમાં વહેંચેલું છે જ્યારે ધોળાવીરા નગર એ મુખ્ય ત્રણ વિભાગોની અંદર વહેંચવામાં આવેલું છે તો એમાં પહેલું છે સીતાદલ કિલ્લો બીજું છે ઉપલું નગર અને ત્રીજું છે નીચલું નગર એટલે આપણે ખાસ યાદ રાખવાનું કે હડપ્પા નગરોને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવે છે જ્યારે ધોળાવીરાના નગરને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે એમાં પહેલું આપણે સમજ્યા સીતાદલ કિલ્લો બીજું ઉપલું નગર અને ત્રીજું નીચલું નગર એક બીજો અગત્યનો પ્રશ્ન એવો પૂછી શકે કે ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા કઈ હતી તો આપણે ખાસ યાદ રાખવાનું કે ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને ત્યાંનું સ્ટેડિયમ હતું એટલે બે મુદ્દા આપણે ખાસ યાદ રાખવાના કે ધોળાવીરા નગરની મુખ્ય વ્યવસ્થા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને ત્યાંથી મળી આવેલું સ્ટેડિયમ આ બંને એ ધોળાવીરા નગરની એ મુખ્ય વિશેષતા આપણે ગણી શકાય ત્યારબાદ આપણે સમજીએ કાલીબંગર એટલે કાલીબંગર એ હાલમાં રાજસ્થાનમાં આવેલું એક પુરાતત્વ સ્થળ છે જેમાંથી આપણને ગણી કહી શકાય કે કાલીબંગર એ કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક માનવામાં આવે છે કારણ કે કાલીબંગરમાંથી એ ખેતીના અવશેષો મળી આવેલા છે એટલે આપણે કહી શકાય કે ત્યાં આગળ ખેતીની શરૂઆત થઈ હશે કાં તો ત્યાંથી ખેતરમાં ખેડેલા સાધનોના પણ અવશેષો મળી આવેલા છે એટલે આપણે સમજી શકાય કે ખેતીની શરૂઆત ત્યાંથી થઈ હશે અથવા ત્યાંથી એના અવશેષો મળી આવેલા છે ત્યાંથી તાંબા અવશેષો મળી આવેલા છે એટલે કે તાંબાના સાધનોના અવશેષો મળી આવેલા છે એટલે કે આ તાંબાના સાધનો એ કૃષિની અંદર એટલે કે ખેતીની અંદર વાપરતા હશે એવું આપણે જોઈ શકાય એટલે આમ જોવા જઈએ તો કાલીબંગરમાંથી એ કૃષિ ક્રાંતિના અવશેષો મળી આવેલા છે ખેડેલા ખેતરના અવશેષો મળી આવેલા છે જ્યારે તાંબાના સાધનોનો ઉપયોગ ખેતીમાં કરતા હશે તેના પણ અવશેષો મળી આવેલા છે હવે આપણે સમજીએ હડપ્પીય સભ્યતાના લોકોનું આર્થિક જીવન તો હડપ્પીય સભ્યતાના લોકોનું આર્થિક જીવન કેવું હતું એ આપણે હવે સમજીએ તો સૌ પ્રથમ હડપ્પીય સભ્યતાના લોકો એ ખેતી પશુપાલન વેપાર અને ડુંગર ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા એટલે આવા અલગ અલગ પ્રકારના વ્યવસાયો એ પોતે કરતા હતા ત્યારબાદ ઘઉં જવ તલ સરસવ વગેરે પાકોની ખેતી કરતા હતા તેઓ જમીન ખેડવા માટે એ હળનો ઉપયોગ કરતા હતા ત્યારબાદ એ બધા ત્યાંની પ્રજા એ પશુપાલન સાથે પણ જોડાયેલી હતી એટલે કે ગાય ભેંસ બકરી સાંજવાળો બળદ વગેરેને એ પાલતુ પ્રાણી તરીકે એનો ઉછેર કરતા હતા અને એનું કાળજી અને ધ્યાન રાખતા હતા એટલે કે જોવા જઈએ તો ત્યાંના લોકો ખેતી સાથે પશુપાલન સાથે અને ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા ત્યાંથી મળી આવેલું સુતરાઉ કાપડ એ છે મેસોપોટેમિયાથી ઇજિપ્ત સુધી પહોંચાડવામાં આવતું હતું તો આપણે જોઈએ કે લોકોનું આર્થિક જીવન કેવું હતું એના માધ્યમ દ્વારા આપણે આ સમજી શકાય હવે આપણે સમજીએ હડપ્પીય સભ્યતાનું સમાજ જીવન કેવું હતું તો સિંધુ ખીણની સભ્યતામાંથી મળેલા શિલ્પો એના આધારે લોકોનો પોશાક કેવો હતો એના વિશે આપણને માહિતી મળેલી છે ત્યારમાં રહેતા લોકો એ મુખ્યત્વે બે વસ્ત્રો પહેરતા સૌ પ્રથમ એ કમળથી નીચેના ભાગમાં એટલે કે હાલમાં ધોતી જેવું વસ્ત્ર પહેરતા જ્યારે કમળથી ઉપરના ભાગમાં ડાબા હાથથી જમણા ખભા સુધી એ બધે ઉપવસ્ત્ર વીંટતા એટલે કે ત્યાંના લોકોનો પોશાક એ કમળથી નીચેના ભાગમાં ધોતી જેવું વસ્ત્ર હતું
અને કમરથી ઉપરના ભાગમાં એ ઉપ વસ્ત્ર લીધા હતા. તો આપણે જોવા જઈએ તો એ લોકોના પોશાક વિશે આપણને આ માહિતી મળી છે. ત્યારબાદ ત્યાંથી અમુક પુરાવા મળેલા છે, જેવા કે સોય મળી છે, હાથી દાંતમાંથી બનાવેલું વિવિધ પ્રકારના રમકડા મળી આવ્યા છે. તો એના આધારે આપણે કહી શકાય કે ત્યાંના લોકો સીવેલા કપડા પહેરતા હશે, જ્યારે બાકીના લોકો એ સીધા વિનામાં કપડા પહેરતા હશે, એવું આપણે અનુમાન કરી શકાય. જ્યારે આપણે સમજીએ કે ત્યાંની પ્રજા એ રમકડાની અંદર પણ સર્જન શક્તિ ધરાવે છે, એ બાળ પ્રેમી હતા એટલે પોતાના બાળકો પ્રત્યે પણ એ રમકડા બનાવતા હતા. આપણે જોઈએ તો ત્યાંથી આપણને ઘૂઘરા, ગાળા, સિસોડીઓ, પક્ષીઓ, પશુઓ વગેરેના રમકડા પણ મળી આવેલા છે. એટલે આપણે કહી શકાય કે ત્યાંના લોકો બાળ પ્રેમી હતા અને પોતાના બાળકોને રમવા માટે એ રમકડા પણ બનાવતા હતા. એટલે આના પરથી આપણે કહી શકાય કે ત્યાંના લોકોની સર્જન શક્તિ કંઈક જુદી હતી, એમની વિશેષતાઓ કંઈક જુદી હતી અને એમની અંદર કંઈક સંશોધન વૃત્તિ પડેલી હતી, એ આપણે એમાં સમજી શકાય છે. હવે આપણે વાત કરીએ લિપિ અને ભાષા. તો સિંધુખીની સભ્યતાની અવશેષોમાંથી મુદ્રાઓ, મુદ્રિકાઓ અને તાંબરા પત્રિકાઓમાંથી આપણે બધી માહિતી મળેલી છે. તેમાંથી અણ ઉપેલાની ભાષાની અંદર આપણને એ લિપિ જોવા મળે છે. તો એ કઈ ભાષામાં લખાયેલું છે એ આજ સુધી સંશોધન કરવામાં આવેલું છે, પણ હજુ સુધી એ લિપિ હજુ ઓળખી શક્યા નથી. એની અંદર જોડાક્ષર અને માત્રાવાળા અક્ષરો આપણે જોવા મળે છે. એટલે કે એ લિપિ હજુ સુધી ઇતિહાસકારો કાં તો અન્ય સંશોધનકારો એ ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છે, છતાં હજુ એનો સંશોધનનો વિષય એ ચાલી રહ્યો છે. ત્યારબાદ આપણે સમજીએ ગુજરાતમાં હડપ્પા સભ્યતાના સ્થળો. તો અમદાવાદ જિલ્લામાં આવેલું લોથલ, રાજસ્થાનમાં આવેલું રોજડી, જ્યારે એ ગુજરાતમાં આવેલું અન્ય સ્થળ, એવા તો ઘણા બધા સ્થળો છે કે જેના માધ્યમ દ્વારા એ ગુજરાતમાં હડપ્પા સભ્યતાના સ્થળો એ આપણે જોઈ શકાય છે. એટલે કે રાજસ્થાનમાં આવેલું રોજડી, ત્યારબાદ અમદાવાદ જિલ્લામાં આવેલું લોથલ, ત્યારબાદ કાલીમંગલ, એવા અનેક અલગ અલગ એવા ઘણા બધા સ્થળો છે જેના દ્વારા આપણે ગુજરાતના હડપ્પા સભ્યતાના સ્થળોનો અભ્યાસ કરી શકાય છે. ત્યારબાદ આવે છે હડપ્પા સભ્યતાનો અંત. તો ઇતિહાસકારો એવું માને છે કે ધરતીકંપ થવાના કારણે, પૂર આવવાના કારણે કે કોઈ બાહ્ય આક્રમણ થવાના કારણે આ હડપ્પા સભ્યતાનો અંત આવ્યો હશે એમ માનવામાં આવે છે. પણ હજુ પણ એ સંશોધનનો વિષય છે કે પ્રોપર એ હડપ્પા સભ્યતાનો અંત કેવી રીતે કરવામાં આવેલો છે, એના પર પણ સંશોધન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે છેલ્લો મુદ્દો આપણે સમજીએ, જેમાં ઋગ્વેદ અને તેનો અધ્યયન આવે છે. તો આપણે જોઈએ તો આપણા પ્રાચીન ગ્રંથો એટલે કે વેદો, એ વેદો મુખ્યત્વે ચાર છે. એમાં ઋગ્વેદ, અથર્વવેદ, યજુર્વેદ અને સામવેદ, આ ચાર પ્રકારના વેદો આપણને જોવા મળે છે. એમાંથી ભારતનો સૌથી પ્રાચીન જો કોઈ ગ્રંથ હોય તો એ ઋગ્વેદ છે. એ ઋગ્વેદનું આપણે થોડું સમજી લઈએ. એ ઋગ્વેદની અંદર કુલ એ 10 મંડળો આવેલા છે, એટલે કે એ ઋગ્વેદને 10 ભાગોની અંદર એ વહેંચવામાં આવેલા છે. તેમાં 1028 પ્રાર્થનાઓનો સમાવેશ થાય છે, એટલે કે પ્રાર્થનાઓને એ સૂક્તો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઋગ્વેદમાં 1028 સૂક્તો આપવામાં આવેલા છે. સૂક્ત એટલે સારી રીતે કહેવાયું, જેને આપણે સૂક્ત કહી શકીએ. તો ઋગ્વેદની અંદર 10 મંડળો છે અને એની અંદર 1028 એ સૂક્તો આવેલા એટલે કે પ્રાર્થનાઓનો સમાવેશ થાય છે. જ્યારે ઋગ્વેદ એ વૈદિક સંસ્કૃત અને પ્રાચીન સંસ્કૃત ભાષામાં લખાયેલો ગ્રંથ છે. ઋગ્વેદમાંથી આપણે ઘણી બધી ભારતીય સાહિત્યની ઘણી બધી માહિતી પ્રાપ્ત થાય છે, કારણ કે પ્રાચીન ભારતનો સૌથી જૂનામાં જૂનો ગ્રંથ ગણી શકાય. તેમાંથી આપણે જોઈએ તો ઇન્દ્રદેવ, વરુણદેવ, અગ્નિદેવ વગેરે દેવોના ઉલ્લેખો પણ આપણે જોવા મળે છે. જ્યારે એની અંદર આપણે વિશેષ આપણે જોઈએ તો ઋગ્વેદનો અધ્યયન કરતાં આપણે ખબર પડે કે આપણા ભારતની પ્રાચીન સમાજમાં કેવા રીત રિવાજો, માન્યતાઓ, ધર્મો વ્યાપેલા હતા. સ્ત્રીઓને એ સ્વતંત્રતા આપવામાં આવતી હતી, એમને ઉચ્ચ નીચના ભેદભાવોને દૂર રાખવામાં આવતા હતા, એવી ઘણી બધી પ્રકારની માહિતી આપણને આવા ગ્રંથોમાંથી મળે છે. તો ખરેખર આપણા પ્રાચીન ભારત
ત્યારથી આર્યો જે પ્રજા હતી એ આર્યો પ્રજાની સામાજિક આર્થિક આર્થિક સામાજિક એવી માન્યતાઓનો પણ આપણને એમાંથી ખ્યાલ આવે છે કે લોકો પોતાનું જીવન કેવી રીતે જીવતા હતા એમના સમાજમાં રીત રિવાજ માન્યતાઓ ધર્મો એમનું આર્થિક જીવન એમનું સામાજિક જીવન કેવા પ્રકારનું હતું એ સંપૂર્ણ માહિતી આપણને ઋગ્વેદમાંથી એ જાણવા મળે છે. તો હવે આપણે સમગ્ર પ્રકરણનો અભ્યાસ કર્યો છે તો આપણે આ સમગ્ર મુદ્દાઓને ધ્યાનમાં લઈ આખો વિડીયો એટલે કે આખું પ્રકરણ એ સમજવાનો પ્રયત્ન કર્યો છે. તો અંતે એવી આશા રાખું કે આપ સર્વને એ પ્રાચીન નંદુર અને ગ્રંથો આ પ્રકરણમાં સંપૂર્ણ સમજ મળી હશે એવી આપણે